પાલનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ વોર્ડ નંબર 2 અને 3ની ચૂંટણી સભાને સંબોધી હતી, જે દરમિયાન રાજ્યની ભાજપ સરકારે કરેલા વિકાસની ગાથા રજૂ કરી હતી અને ભાજપનું કમળ ખીલવવા અનુરોધ કર્યો હતો. જો કે આ સભામાં દિનેશભાઈ અનાવાડિયાને સાંભળવા મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરિયા સહિતના ભાજપ અગ્રણીઓ, ઉમેદવારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. આજે પાલનપુર મુકામે નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં આવવાનું થયું મિત્રો, અને આજે જ તમે જુઓ તો 6 મહાનગરપાલિકાના જે પરિણામો આવ્યા છે એ પ્રમાણે અહીંયા પાલનપુર નગરપાલિકાના તમામ મતદારોને વિનંતી કરવા આવ્યો છું કે કોંગ્રેસ જેવું કશું ક્યાંય છે નહીં અને કોંગ્રેસનું અસ્તિત્વ ગુજરાતમાંથી હવે મટી જવા આવ્યું છે, એટલે કે નેસ્તનાબૂદ થવાની તૈયારીમાં છે. ત્યારે અહીંયા પાલનપુરની જનતા, કોંગ્રેસના લોકો કે ક્યાંક ક્યાંક આપના લોકો ક્યાંક નીકળ્યા છે એનાથી ભરમાય નહીં, અને તમામ ભારતીય જનતા પાર્ટીના આપણા અમારા બધા જ ઉમેદવારોને, એટલે કે દરેક વોર્ડમાં 4-4ની જે પેનલ છે એ ચારે મત ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર આપી અને ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા વિનંતી કરવા આવ્યો છું. અને અમે મિત્રો પંચાયતથી પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને એમાં આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન હોય ત્યારે આપણે બધા જ સાથે રહી અને તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડીએ. અને મારું અહીંયા જે સન્માન થયું છે એ એક દિનેશ અનાવાડિયાનું સન્માન નહીં પણ ભારતીય જનતા પાર્ટીનું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું સન્માન છે, નાના નાના સમાજોનું સન્માન છે. એટલે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ સમાજોને વિનંતી કરું છું કે આપ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી બહુમતીથી જીતાડો એવી વિનંતી કરવા.